નમસ્તે મિત્રો ધોરણ આઠના નાસ પરીક્ષાના પેપરમાં બે હજાર સત્તરના પેપરનું સોલ્યુશન છે તે આપણે જોઈ ગયા આજે પણ બે હજાર સત્તરના એક અન્ય પેપરનું સોલ્યુશન જોવાના છીએ બે હજાર સત્તરમાં જે પેપર લેવાય છે તેના ત્રણ ભાગ કરવામાં આવ્યા હતા તેમાંથી એક પેપરનું સોલ્યુશન જોઈ ગયા આ બીજા પેપરનું સોલ્યુશન જોઈએ આપણે આવનારી બાર નવેમ્બર બે હજાર એકવીસના રોજ નાસ પરીક્ષા છે જે બધી જ શાળાઓમાં કેન્દ્ર દ્વારા લેવામાં આવે છે તો આપના પેપર સોલ્યુશન જોઈએ એક પેપર સોલ્યુશન જોઈ ગયા છે તો આ બીજું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ માઇનસ પાંચ છે તો આ સમીકરણ જોવાનું છે અને તેમાં એક્સની વેલ્યુ માઇનસ પાંચ આવે તેવું સમીકરણ કયું છે તે જોવાનું છે તો જોઈએ આપણે તો પહેલું સમીકરણ છે એક્સ પ્લસ ફોર ઇક્વલ ટુ માઇનસ પાંચ તો અહીંયા તો એક્સની વેલ્યુ માઇનસ પાંચ આવે જ નહીં કેમ કે એક્સ પ્લસ ફોર બરાબર માઇનસ પાંચ આપ્યું છે એટલે પહેલું તો ઓટોમેટિક જ કેન્સલ થઈ જાય ત્યારબાદ બીજું જોઈએ ટુ એક્સ પ્લસ સિક્સ ઇક્વલ ટુ બે તો તેનું સોલ્યુશન લઈએ તો ટુ એક્સની વેલ્યુ કેટલી આવશે તો બે માઇનસ છ આ છ છે આ બાજુ જાય એટલે થશે માઇનસ તો બે એક્સ બરાબર આવશે માઇનસ ફોર એટલે કે એક્સ બરાબર આવે માઇનસ બે તો એક્સ બરાબર માઇનસ બે આવે તો આપણો જવાબ મળે નહીં માઇનસ પાંચ આવે તો જ આપણો જવાબ મળે ત્યારબાદ ત્રીજું જોઈએ ત્રણ એક્સ માઇનસ વન બરાબર માઇનસ હવે આ માઇનસ એક આ બાજુ જાય તો પ્લસ વન થાય એટલે થશે ત્રણ એક્સ બરાબર માઇનસ સોળ પ્લસ વન એટલે કે થશે માઇનસ હવે આ ત્રણ છે એ ગુણાકારમાં છે અહીંયા એ અહીંયા જાય પંદરની નીચે તો પંદર ભાગ્યા ત્રણ થાય એટલે કે ત્રણ પંચ અને પંદર અને માઇનસ છે એટલે માઇનસ તો જવાબ આવશે એક્સ બરાબર માઇનસ પાંચ તો આ ત્રીજા સમીકરણનો જવાબ માઇનસ પાંચ આવે છે એટલે આપણો ત્રીજો ઓપ્શન સાચો છે ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન વાય માઇનસ દસ અને ટુ વાય પ્લસ ત્રણ સમાન હોય તો વાયનું મૂલ્ય શોધો જો સમાન હોય તો આપણે તેને આવી રીતે લખી શકીએ વાય માઇનસ દસ બરાબર ટુ વાય પ્લસ ત્રણ હવે આપણે વાયની કિંમત મેળવવા માટે બંનેને છે એક તરફ લાવીએ તો વાય છે અને આ ટુ વાય છે પ્લસ છે જે બરાબરની ડાબી બાજુ આવે તો થશે માઇનસ એટલે માઇનસ ટુ વાય થશે હવે અહીંયા માઇનસ દસ છે એ માઇનસ છે તેને એને બરાબરની જમણી બાજુ લાવીએ તો થશે પ્લસ આ ત્રણ તો છે જ તે અને આ દસ છે એ પણ પ્લસ થશે એટલે આવી રીતનું સમીકરણ મળશે વાય માઇનસ ટુ વાય બરાબર ત્રણ પ્લસ દસ તો હવે વાયમાંથી ટુ વાય જાય તો માઇનસ વાય થાય અને ત્રણ પ્લસ દસ એટલે તેર હવે વાયની કિંમત મેળવવી હોય તો માઇનસ છે તે બરાબરની બીજી બાજુ મૂકી દેવાનું એટલે વાય થશે માઇનસ તેર તો માઇનસ તેર જવાબ છે તો બીજા ઓપ્શન છે એમાં વાય બરાબર માઇનસ તેર આપેલું છે તો આપણો જવાબ આવશે બીજો ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન ઝીરો પોઈન્ટ સત્રીસ પચીસ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવેલી છે આપણે જે પહેલું પેપર જોયું બે હજાર સત્તરનું નાસનું તેમાં પણ આજ સેમ ટુ સેમ પ્રશ્ન હતો તો આમાં પણ એ જ પ્રશ્ન છે જે પહેલાં વિડિયો આપણે જે અગાઉ અપલોડ કર્યો કાલે તેમાં જ આ પ્રશ્ન છે તેનું સોલ્યુશન તમને મળી રહે છે છતાં પણ આપણે સમજાવી દઈએ જીરો પોઈન્ટ છત્રીસ પચીસ એ ચાર અંકની સંખ્યા છે કેટલા અંકની ચાર અંકની તો બધી જ સંખ્યાઓને ચાર અંકમાં ફેરવી દો તો આપણને મળી જાય તો ચોથા નંબરની સંખ્યાને આપણે ડાયરેક્ટ લઈ લઈએ કેમ કે આ પ્રશ્ન આપણે કાલે પણ સમજાવેલો છે તો ઝીરો પોઈન્ટ છત્રીસને ચાર અંકમાં ફેરવીએ તો જીરો પોઈન્ટ છત્રીસો બને અને જીરો પોઈન્ટ ત્રણસો ત્રેસઠને ચાર અંકમાં ફેરવીએ તો ઝીરો પોઈન્ટ ત્રણસો ત્રેસઠ અને પાછળ શૂન્ય આવે હવે આ જે છત્રીસ પચીસ છે તે છત્રીસો અને છત્રીસ ત્રીસ વચ્ચે આવે છે એટલે આપણો ચોથો ઓપ્શન છે આવે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન એક ચોરસની પરિમિતિ છ્યાલીસ સેન્ટીમીટર છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે હવે આવો પ્રશ્ન આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ગયા છીએ નાસના પેપરમાં જ તેમાં આપ્યું તો ચોરસની પરિમિતિ 80 સેન્ટીમીટર છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે અહીંયા આપેલું છે 40 સેન્ટીમીટર તો પરિમિતિનું સૂત્ર છે r l બરાબર આપ્યું છે 40 તો લંબાઈ કેટલી મળશે લંબાઈ મેળવવી હોય તો આ r છે આ બાજુ જાય એટલે ભાગાકારમાં 40 ભાગ્યા r એટલે ચોરસની એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય કેટલા હોય 10 સેન્ટીમીટર હવે ચોરસનું ક્ષેત્રફળ કરવું ગણવું હોય તો એલ ગુણા એલ ચોરસનું ક્ષેત્રફળ શું થાય એલ ગુણ્યા એલ તો દસ ગુણ્યા દસ એટલે જવાબ આવશે સો સેમીનો વર્ક એવો જવાબ છે ઓપ્શન નંબર બી ઓ જે અગાઉનો વિડીયો હતો તેમાં અહીંયા આપવું હતું એસી તો એસી હોય તો એક બાજુની લંબાઈ વીસ આવે તો વીસ ગુણ્યા વીસ જવાબ આપણો ચારસો આવતો હતો પણ અહીંયા આવશે સો સેમીનો વર્ગ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ છ નવ પંદર વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા કઈ આ પણ અગાઉ પૂછાય ગયેલો સેમ ટુ સેમ પ્રશ્ન છે બે હજાર સત્તરનો જ પ્રશ્ન છે જે પેપર સેટ નંબર વનમાં પૂછાયો હતો આ પેપર સેટ નંબર બે છે તેમાં પણ આ જ પ્રશ્ન છે તો છ નવ અને પંદર છે અગાઉના વિડીયોમાં જોઈ લીજો છતાં પણ અહીંયા થોડીક હિન્ટ આપી દઉં જો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તેમ કીધું છે પૂર્ણવર્ગ સંખ્યા જો અહીંયા નથી અહીંયા નથી આ બે પૂર્ણવર્ગ સંખ્યા છે હવે છ છે તેને છ વડે ના ભાગી શકાય અને નવ વડે ના ભાગી શકાય અને પંદર વડે ના ભાગી શકાય તો આ તો આવશે જ નહીં તો વધી કઈ આવડી આજ એટલે આપણો જવાબ આવશે નવસો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બીસીમાં માપખો સી શોધવાનું છે

ત્યારે જે આ ખૂણો હોય તે એકસો એંશીમાંથી બાદ કરો એટલો મળે એટલે ખૂણો સી આપણને મળશે એકસો એંશીમાંથી એકસો વીસ એટલે સાઠ અંશનો મળશે કેટલા અંશનો મળશે સાઠ પરંતુ તમે જોશો તો અહીંયા ઓપ્શન જ સાઠ આપ્યો નથી આ મળી જ જાય છે સાઠનો પણ આપણને આપ્યું નથી પરંતુ અહીંયા આપણને ઓપ ઓપ્શન આપ્યો છે એક્સ હવે જ્યારે ત્રણેય એક્સ એક્સ માપના હોય ત્યારે ત્રણ એકસો એંશી બને એટલે એના ત્રણ ભાગ કરીએ એટલે સાઠ 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 ના મળે એટલે એક્સનું માપ જ તે સાઠ છે એટલે આપણને સાઠ ઓપ્શન નથી આપ્યો પણ તેના બદલે એક્સ ઓપ્શન આપ્યો છે એટલે આપણો જવાબ આવશે એક્સ ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ સેમ ટુ સેમ પ્રશ્ન છે જે આગળના પેપર સેટમાંથી લેવામાં આવ્યો છે આમાં તમને જવાબ મળશે માઇનસ આઠ આગળ છે વિડીયોનું સોલ્યુશન છે પ્રશ્નનું સોલ્યુશન તે આગળના વિડીયોમાં જોઈ લેજો જેથી તમને વધારાના પ્રશ્નો પણ મળે અને આ વિડીયોનું આ પ્રશ્નનું સોલ્યુશન પણ મળે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ સમય સંખ્યા બેના છેદમાં ત્રણ એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે આ પણ સેમ ટુ સેમ છે તે આગળના પેપર સેટનો પ્રશ્ન છે તો આગળના પેપર સેટ જોઈ લો એટલે ખબર પડે તો પણ આપણે હિન્ટ આપી દઈએ બેના છેદમાં ત્રણ છે એટલે કે બે ભાગ્યા ત્રણ કરો તો આવે ઝીરો પોઈન્ટ સાસઠ ઝીરો પોઈન્ટ સાસઠ કોના કોના વચ્ચે આવે તો ઝીરો પોઈન્ટ સાસઠ ઝીરો પોઈન્ટ સાઠ અને ઝીરો પોઈન્ટ સિત્તેરની વચ્ચે આવે તો જીરો પોઈન્ટ સાઠ અને સિત્તેર વચ્ચે કઈ સંખ્યા છે આ નથી આ નથી આ નથી તો ઓપ્શન નંબર ત્રણ છે તે ઝીરો પોઈન્ટ સાઠ અને ઝીરો પોઈન્ટ સિત્તેર છે અને તેની વચ્ચે ઝીરો પોઈન્ટ સાસઠ આવે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન જો માઇનસ ત્રણની ટુ વાય પ્લસ ટુ ઘાત બરાબર માઇનસ ત્રણ ચૌદ ઘાત હોય તો વાયની કિંમત માઇનસ ત્રણ છે આધાર છે બે માં સરખા છે એટલે જે ઘાતાંક હશે અને એ બે સમાન આપી છે તો આ જે ટુ વાય પ્લસ ટુ છે અને ચૌદ છે એ બે સરખું થશે તો તેને આપણે આવી રીતે ટુ વાય પ્લસ ટુ બરાબર ચૌદ એવી રીતે લખી શકીએ હવે આમાંથી વાયની કિંમત શોધવી હોય તો આપણે નક્કી કરી શકીએ કઈ રીતે તો પહેલાં આપણે આ બે છે એને આ બાજુ લઈ જઈએ તો ચૌદમાંથી બે બાદ કરવા પડે એટલે ટુ વાય બરાબર થશે બાર શું થશે ટુ વાય બરાબર થશે બાર ટુ વાય બરાબર બાર થાય તો વાય બરાબર બાર ભાગ્યા બે થશે એટલે કે વાય બરાબર થશે છ બાર ભાગ્યા બે કરી જોવાનું એટલે થશે છ અહીંયા એક મિનિટ અહીંયા છે ત્રણ આપેલું છે પેપર્સ છેટર છે પેપર ત્રણ વાય પ્લસ ટુ છે મેં બે વાય પ્લસ ટુ લખી નાખ્યું છે એટલે ત્રણ વાય બરાબર થશે બાર એટલે ભાગ્યા ત્રણ કરશું એટલે જવાબ આવશે ત્રણસો બાર જવાબ આપણો આવશે ચાર તો એવો જવાબ છે હા બીજો જવાબ છે તો થ્રી વાય પ્લસ ટુ ઇક્વલ ટુ ચૌદ હોય તો આપણો જવાબ આવશે ચાર તો આવો છે પેપર સોલ્યુશન સાવજી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પદાવલી માઇનસ વાય વર્ગ પ્લ ઇન્ટુ એક્સ વર્ગનો સહાયક કયો છે સહાયક એટલે થાય સહગુણક તો સહગુણક છે બધાને આગળ આપ્યો હોય તો આખા પદની આગળ કયો સહગુણક આપ્યો છે માઇનસ પરંતુ માઇનસ આગળ પણ એક હોય એટલે આખો જવાબ આવશે માઇનસ એક સહગુણક જ્યારે ક્યાંય ન આપ્યો હોય ત્યારે એક જવાબ આવે પરંતુ માઇનસ ખાલી આપ્યો હોય તો માઇનસ એક જવાબ આવે આમ પદાવલી માઇનસ વાય વર્ગ ઇન્ટુ એક્સ વર્ગનો સહાયક માઇનસ વન એક ટાંકીમાં સો લિટર પાણી છે તેમાંથી સો લિટર અને પાંચસો મિલી પાણી કાઢી લેવામાં આવે તો ટાંકીમાં કેટલું પાણી વધશે તો બાદ બાકી કરીએ એટલે જવાબ આવે હજાર લિટર તેમાંથી સો લિટર અને બીજું પાંચસો લિટર પાણી કાઢી નાખવામાં આવે પોઈન્ટ મૂકી દો એટલે ખ્યાલ આવી જાય અહીંયા ઝીરો 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 બાદ બાકી કરતા મળશે અહીંયા નવ 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 અને અહીંયા મળશે દસ જીરો પાંચ નવ નવ અને નવમાંથી એક આઠસો નવ્વાણું લીટર અને પાંચસો મિલી પાણી છે તેટલું પાણી છે ટાંકીમાં વધશે તો ચોથા પ્રશ્નનો જવાબ આવશે આઠસો નવ્વાણું લીટર અને પાંચસો મિલી તમને સમજાઈ ગયો હશે પ્રશ્ન આ પ્રશ્ન પણ છે તે અગાઉના પેપર સેટમાં પૂછેલો જ પ્રશ્ન છે ત્યારબાદ જોઈએ આગળ તેરમો પ્રશ્ન ચૌદ સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ધાતુના ચોરસ મોટા વર્તુળાકાર પત્રાને કાપી લેવામાં આવે તો બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો તેનું સોલ્યુશન જોઈએ એક ચોરસ છે આવું તેની બાજુનું માપ છે ચૌદ ચૌદ એમ ચૌદ આપેલું છે બધી બાજુનોમાં ફરખું જ હોય હવે તેમાંથી મોટા મોટું પત્રો આવું વર્તુળાકાર રીતે કાપી લેવામાં આવે છે તો વધેલા ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે તો વધેલો ભાગ કયો કહેવાય આ ભાગ આ ભાગ આ ભાગ અને અહીંયા જેવો એ ભાગ તો પહેલા છે ચોરસનું ક્ષેત્રફળ કેટલો મળશે ચોરસનું ક્ષેત્રફળ આપણને ચૌદ ગુણ્યા ચૌદ લંબાઈ ગુણ્યા લંબાય એટલે ચોરસનું ક્ષેત્રફળ એકસો છન્નું બરાબર હવે આનું વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળશે વર્તુળનું ક્ષેત્રફળ મળશે આપણને કેટલી અહીંયા વ્યાસ મળે ચૌદનો કેમ કે અહીંથી અહીંયા સુધીનો વ્યાસ હોય ને તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર આર પાય ગુણ્યા આર ગુણ્યા આર પાય આર વર્ગ પાય એટલે બાવીસના છેદમાં સાત આર છે એટલે ત્રિજ્યા થઈ ચૌદ છે વ્યાસ છે તો ત્રીજા તેની અડધી એટલે એ પણ સાત અને બીજો આર પણ સાત 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 ઉડી ગયા બાવીસ સત્તા 144 ચુમ્માલીસ તો વર્તુળ છે એકસો ચુમ્માલીનું છે ચોરસ છે એકસો છન્નું ચોરસ સેન્ટીમીટર છે અને વર્તુળ એકસો ચુમ્માલીસ ચોરસ સેન્ટીમીટર તો એમાંથી બાદ કરીને આખો મળશે 42 તો આપણો જવાબ આવશે 42 આવો ઓપ્શન છે તો 42 સેન્ટીમીટર સેન્ટીમીટરનો વર્ગ એ આપણો જવાબ છે જે વધેલું ચોરસ છે તો કેટલા ક્ષેત્રફળનો હોય સેન્ટીમીટર સેન્ટીમીટરનો વર્ગ તો આ અહીંયા છે આપણ નાશ છે કેટલું પાણી વધશે તો બાદ બાકી કરીએ એટલે જવાબ આવે હજાર લિટર તેમાંથી સો લિટર અને બીજું પાંચસો લિટર પાણી કાઢી નાખવામાં આવે પોઈન્ટ મૂકી દો એટલે ખ્યાલ આવી જાય અહીંયા જીરો બાદ બાકી કરતા મળશે અહીંયા નવ 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 અને અહીંયા મળશે દસ જીરો જીરો પાંચ નવ નવ અને નવમાંથી એક જાય તો આઠસો નવ્વાણું લીટર અને પાંચસો મિલી પાણી છે તેટલું પાણી છે ટાંકીમાં વધશે તો ચોથા પ્રશ્નનો જવાબ આવશે આઠસો નવ્વાણું લીટર અને પાંચસો મિલી તમને સમજાઈ ગયો હશે પ્રશ્ન આ પ્રશ્ન પણ છે તે અગાઉના પેપર સેટમાં પૂછેલો જ પ્રશ્ન

તેની બાજુનું માપ છે ચૌદ ચૌદ એમ ચૌદ આપેલું છે બધી બાજુનું માપ સરખું જ હોય હવે તેમાંથી મોટા મોટું પત્રું આવું વર્તુળાકાર રીતે કાપી લેવામાં આવે છે તો વધેલા ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે તો વધેલો ભાગ કયો કહેવાય આ ભાગ આ ભાગ આ ભાગ અને અહીંયા જેવો એ ભાગ તો પહેલાં છે ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળશે ચોરસનું ક્ષેત્રફળ આપણને ચૌદ ગુણ્યા ચૌદ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ચોરસ નું ક્ષેત્રફળ એકસો બરાબર હવે આનું ક્ષેત્રફળ કેટલું મળશે વર્તુળનું ક્ષેત્રફળ મળશે આપણને અહીંયા વ્યાસ મળે ચૌદનો કેમ કે અહીંથી અહીંયા સુધીનો વ્યાસ હોય ને તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર આર પાય ગુણ્યા આર ગુણ્યા આર પાય આર વર્ગ પાય એટલે બાવીસના છેદમાં સાત આર છે એટલે ત્રીજા થાય ચૌદ છે વ્યાજ છે તો ત્રીજા તેની અડધી એટલે એ પણ સાત અને બીજો આર પણ સાત 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 ઉડી ગયા બાવીસ સત્તા એકસો ને સુમ્માલીસ તો વર્તુળ છે એકસો ચુમ્માલીનું છે ચોરસ છે એકસો છન્નું ચોરસ સેન્ટીમીટર છે ને વર્તુળ એકસો ચુમ્માલીસ ચોરસ સેન્ટીમીટર તો એમાંથી બાદ કરીને આખું મળશે બેતાલીસ તો આપણો જવાબ આવશે બેતાલીસ આવો ઓપ્શન છે તો આ બેતાલીસ સેન્ટીમીટરનો વર્ગ એ આપણો જવાબ છે જે વધેલું ચોરસ છે તો કેટલા ક્ષેત્રફળનો હોય બેતાલીસ સેન્ટીમીટરનો અવાર તો આ અહીંયા છે આપણો નાશ છે પેપર સેટ નંબર બે પૂરો થાય છે